ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 સંસાધન સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળાધાર હોય છે. હવે સંસાધન છે એ માનવ સમાજની આર્થિક વૃદ્ધિ વધારવા માટે અને વિકાસ વધારવા માટે મૂળ આધાર છે. તેના દ્વારા આપણી જરૂરિયાતોને સંતોષી શકાય છે. આજુબાજુ નિરીક્ષણ કરતાં કુદરતમાં પડેલા અનેક તત્વો નજર ચડે તેને સંસાધન ન કહેવાય. એટલે કે તમે આજુબાજુ જે જુઓ અને કુદરતમાં પડેલા જે ઘણા બધા તત્વો છે તે તમને દેખાય તે ખરેખર સંસાધન કહેવાય નહીં. આ તત્વોને માનવી આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવામાં ઉપયોગ લે ત્યારે સંસાધન કહેવાય. એટલે કે જે તમે આજુબાજુ જોતા જે કુદરતના તત્વો તમને નજરે દેખાય છે તે તત્વો સંસાધન કહેવાય નહીં. પણ ખરેખર જે આ તત્વો છે તે માનવી પોતાની કલા કે આવડત વડે પોતાની જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગમાં લે ત્યારે તેને સંસાધન કહેવામાં આવે છે. સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે. ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે. એટલે સંસાધન છે એ કોઈ પણ આવશ્યકતા કે કોઈ પણ જરૂરિયાત હોય તે સંતોષનાર હોય છે અને ઉપયોગિતા છે એ સંસાધનનો ગુણધર્મ છે. અગાઉના સમયમાં માનવી પાસે ખનિજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત નહોતી ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનિજ તેલ સંસાધન નહોતા. પણ જ્યારથી માનવી તે ખનિજોની ખોદી પોતાની જરૂરિયાત સંતોષ થયો છે ત્યારથી સંશોધન બન્યા એમ કહી શકાય. એટલે કે અહીંયા પહેલાંના જમાનાની વાત કરવામાં આવી છે કે જ્યારે માનવી છે ખનિજોને ખોદવાની કે તેને શુદ્ધ કરવાની તેની પાસે કલા કે આવડત નહોતી ત્યારે લોખંડ અને જે બીજી ધાતુઓ છે અથવા તો જે ખનિજ તેલ છે ત્યારે પણ તે સંસાધન તરીકે તેનો ઉપયોગ કરી શકતો ન હતો. પરંતુ જ્યારથી માનવી તે ખનિજોને ખોદીને તેને શુદ્ધ કરવાની આવડત શીખી ગયો છે ત્યારથી સંશોધન બન્યા એમ આપણે કહી શકાય. પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય. હવે પહેલાંના જમાનામાં પવનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે માણસ છે એ જાણતો નહોતો ત્યારે તે સંશોધન ગણાતું નહોતું. પરંતુ અત્યારે પવનચક્કીના માધ્યમથી જે પવનનો ઉપયોગ કરીને વીજળી ઉત્પાદનની ટેકનોલોજી વિકાસ થાય છે ત્યારે આજના યુગમાં પવન છે એક અગત્યનું સંસાધન છે એમ કહી શકે. હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો છે એ સંસાધન બનશે. એટલે કે જેમ જેમ સમય વીતશે તેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિકાસ થશે તેની સાથે જે કુદરતી સંપત્તિમાં જે પડેલા અનેક તત્વો છે કે જે આજે ઉપયોગમાં નથી લેતા તેનો પણ ઉપયોગ થશે અને તે પણ સંસાધન બનશે. હવે આવે છે સંશોધનના પ્રકારો. સંશોધનના નિર્માણના આધારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે. પહેલું છે કુદરતી સંસાધન અને બીજું છે માનવસર્જિત સંસાધન.